દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીના એવા એક સૌરાષ્ટ્ર દરિયા કિનારે દ્વારકા શહેરની 16 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જય નાગેશ્વર મહાદેવ. દર વર્ષની જેમ શ્રાવણ માસનો તહેવાર, જે મહિનો હોય છે શિવનો મહિનો, તે બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પણ આ વખતે જે વિશ્વમાં આવેલ કોરોના હિસાબે, કોરોના વાયરસના હિસાબે, એટલે કે કોરોના વાયરસના હિસાબે જે મહામારી છે તેના હિસાબે ભગવાન અને ભક્ત વચ્ચે કોરોના આવી ગયો છે, એટલે ખાસ કરીને મંદિરમાં જે કલેક્ટર દ્વારા જે નિયમ પ્રમાણે જે મંદિરમાં રાખેલા છે તે પ્રમાણે બધાને યાત્રિકોને દર્શન કરવામાં આવશે, એનો ટાઈમમાં થોડો ફેરફાર કરવામાં આવેલો છે. એટલે ખાસ કરીને જે પણ શિવ ભક્ત હોય તે દર્શન કરવા માટે આવે, તો ખાસ કરીને જે મંદિરમાં પ્રવેશતી વખતે સેનિટાઈઝર કરવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને સેનિટાઈઝર કરવું, એ કરી પછી મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. અને એમાં ખાસ કરીને દર્શન અને પૂજા માટે જે સમય રાખેલો છે તે સવારના 7 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય રાખેલો છે. જે યાત્રિકો, જે દર્શનાર્થી હોય, જે શિવ ભક્ત હોય છે, તે ભગવાનની પૂજા કરવા માગતા હોય તે સવારના 7 થી 4 વાગ્યા સુધીની અંદર દર્શન કરી શકે છે, ભગવાનને લોટો અભિષેક કરી શકે છે. બાકી જે પણ અંદર જવા માગતા હોય એના માટે મંદિર તરફથી ખાસ નિયમ બનાવવામાં આવેલો છે કે તે મંદિરની અંદર જે પણ પ્રવેશ કરવા માગતા હોય તેના માટે ધોતી તે સ્વયં પોતાની લઈને મંદિર અંદર પ્રવેશ કરી શકશે. આ વખતે કોરોનાના હિસાબે જે સાંજના મહાઆરતી 2 ટાઈમ થાય છે, સવારે 5 વાગે અને રાત્રે 8 વાગે, એમાં યાત્રિકોને, શ્રદ્ધાળુઓને, શિવભક્તને દર્શન માટે, એટલે કે આરતીના જે દર્શન થાય તે આ વખતે કલેક્ટરના જાહેરનામા પ્રમાણે આ વખતે મનાઈ રાખેલી છે. માત્ર ને માત્ર પૂજારી પરિવાર દ્વારા જ આરતી કરવામાં આવશે. મારું નામ બીના મિલન ચોટાઈ છે. હું પોરબંદરથી આવું છું. અમે પ્રત્યેક વર્ષે અહીં શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે આવીએ છીએ અને આ વખતે પણ અચૂક અમે આ લાભ લીધો છે. બસ આપ સૌને મારી એટલી વિનંતી છે કે આપ સૌ આ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દર્શનનો લાભ ચૂકશો નહીં. માસ્ક, સેનિટાઈઝર વગેરે પ્રત્યેક સાવચેતીના પગલાંનું ધ્યાન રાખી અને અવશ્ય અહીં દર્શન કરવા માટે પધારશો એવી આપ સૌને મારી વિનંતી છે.